केन्द्रीय गृह और सहकार मंत्री अमित शाह की हाजरी में तापी जिला बाजीपुरा खाते सहकार थी समृद्धि सम्मेलन योजायु हतु, जेमा केन्द्रीय मंत्री अमित भाई शाहना हस्ते सुमल डेरी द्वारा नव निर्मित सत्व फोर्टिफाइड तेमज चक्की आटा प्लांट नु वर्चुअल उद्घाटन करायु हतु अने साथे साथे नवी पारडी स्थित बननारा आधुनिक बटर कोल्ड स्टोरेज तथा पावर वेर हाउस नो शिलान्यास करवामां आव्यो हतो, जेमा गृहमंत्री अमित शाहे पशुपालकों ने संबोधन कर्यु हतु। पशुपालकों विकास थाय ते हेतुथी समृद्धि कार्यक्रम नु आयोजन करवामां आव्यु छे। आ क्षेत्र ने वधु वेगवंतु बनाववा सहकारिता नी मंत्रालय विभाग नी रचना करवामां आवशे। बाजीपुरा खाते सुमूल डेरीना सहकारथी कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां 1 લાખથી વધુ પશુપાલકો જોડાયા હતા। આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે કોઈ પણ ગામડાનો વિકાસ ત્યાંના પશુઓની તંદુરસ્તી પર આધાર રાખે છે। કેન્દ્ર સરકારના ખેડૂતની આવક બમણી કરવાના ઉદ્દેશને સાકાર કરવા માટે સુમૂલ ડેરીએ પશુઓની તંદુરસ્તી, પ્રજનન ક્ષમતા, દૂધ ઉત્પાદન ક્ષમતા તથા રોગ પ્રતિકારક ક્ષમતા સુધારણા માટે તથા ઓર્ગેનિક ખેતી તરફ એક પ્રયાસ કર્યો છે। પશુઓને આપવામાં આવતા ઘાસચારામાંથી પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વો, વિટામિન ન મળતા પશુઓમાં વંધ્યત્વના પ્રશ્નો જોવા મળે છે, જેના સંજોગ ઉપાય તરીકે આપણા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સુમૂલ ફર્ટિગેર ગોલ્ડ બોલસ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। ફર્ટિગેર ગોલ્ડ બોલસમાં કોપર, કોબાલ્ટ, ઝિંક, મેંગેનીઝ, આયોડિન, સેલેનિયમ, ક્રોમિયમ જેવા ચીલિટે સૂક્ષ્મ ખનિજ તત્વો, વિટામિન એ, D3 તથા વિટામિન ઇ ઉપરાંત ઘણા ફાયદાકારક આયુર્વેદિક તત્વો પણ ઉમેરવામાં આવ્યા છે। केंद्रीय गृह तथा सहकारिता मंत्री माननीय श्री अमित भाई शाह साहेब, गुजरात प्रदेश भारतीय जनता पार्टी ना यशस्वी अध्यक्ष श्री सी आर पाटिल जी, केंद्रीय मंत्री श्री रचनाबेन जरदोश, राज्य ना उद्योग और सहकार मंत्री श्री जगदीश भाई विश्वकर्मा, नाणा मंत्री श्री कनुभाई देसाई, मार्ग और मकान मंत्री श्री प्रणेश भाई मोदी, गृह राज्य मंत्री श्री हर्ष भाई सांघवी, कृषि ऊर्जा राज्य मंत्री શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી બસુભાઈ પ્રભુભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, સુમૂલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ સંદીપભાઈ દેસાઈ, સુમૂલ ડેરીના ઉપપ્રમુખ શ્રી રાજભાઈ પાઠક રહ્યા છે અને એનો એકમાત્ર કારણ છે આ દૂધમાંથી વધારે થતી આવકને કારણે આ શક્ય બન્યું છે। આપણે આભાર માનવો જોઈએ સરકાર સત્રમાં જેમણે સુમૂલ ડેરીની સ્થાપના દીર્ઘદ્રષ્ટિએ સાથે કરી અને એમના જે કઈ ડિરેક્ટર્સો જે આવ્યા એમને આ દૂધના ઉત્પાદકોનો હિત ધ્યાનમાં રાખીને જે સુમૂલ ડેરી દ્વારા દૂધ ભેગું કર્યું અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ દૂધ પહોંચાડ્યું એની જે કડી બની એના કારણે તમારું દૂધ વેચાયું અને દૂધના ભાવ પર તમને મળ્યા। એક સમય એવો હતો કે દૂધનો વાટકી વાળ ચાલતો હતો, દૂધ વેચવાનો ગામમાં ત્યારે કલ્પના કરી નહોતી, પરંતુ જે રીતે ગુજરાતમાં ડેરીઓ ડેવલપ થઈ એના કારણે દૂધ ભેગું કરીને શહેરોમાં જે જરૂરિયાત હતી એ પૂર્ણ કરવા માટે પ્રોસેસ કરીને